નામ નકુમ રૂપા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું શ્રી સંસ્કાર વિદ્યાલયમાં ભણું છું. આજનો દિવસ એટલે ભારત માટેનો ગૌરવનો દિવસ અને ભારતવાસીઓનો માટેનો પણ ગૌરવનો દિવસ છે. ચંદ્રયાન 3 મિશન શું છે? 4 વર્ષ પહેલા એટલે કે 2019માં ભારતે ચંદ્રયાન 2ની સફળ નજીક કરી હતી, પણ અંત સમયે તે ફેલ ગયો. ત્યારે ઇસરોના પ્રમુખ ડૉક્ટર શિવન પ્રધાનમંત્રીને ગણિમત પ્રધાનમંત્રી મોદીને ગળી મળીને રોતા હોય તે તસવીર વાયરલ થઈ. હવે આ ઘટના પછી પાછી 4 વર્ષ પછી 14 તારીખે ચંદ્રયાન 3 લોન્ચિંગ કર્યું. મારું નામ મારા કુશાંગી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું સંસ્કાર વિદ્યાલયમાં ભણું છું. આજનો દિવસ ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે અને ભારતવાસીઓ માટે પણ ગૌરવનો દિવસ છે. પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને દેવતા માનવામાં આવે છે. સૌંદર્ય અને કલાના સ્વામી માનવામાં આવે છે. આજે 2:45 ચંદ્રયાન 3 હરિકોટાથી લોન્ચ થયેલું છે. આ ચંદ્રયાન 3ની ખાસ વાત એ છે, મોડ્યુલ, લેડર અને રોવર કન્ફિગરેશન, આ ત્રણેય વસ્તુને 100 કિમી ચંદ્ર કક્ષાએ લઈ જવામાં આવશે. મારું નામ વયાની હરફિયા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા શાળાનું નામ સંસ્કાર વિદ્યાલય છે. આજનો દિવસ છે ભારતનો ગૌરવ દિવસ છે અને ભારતવાસીઓ પણ નો ગૌરવ દિવસ છે. આ લેન્ડિંગ લગભગ 1 મહિનાથી થોડાક 1.5 મહિના સુધી પહોંચશે. ઉમેદ એમ છે કે 23 કે 24 ઓગસ્ટથી ચંદ્રના સપાટી પર પહોંચશે. આ ચંદ્રયાન 3 ચંદ્રમાં દક્ષિણ ધ્રુવમાં લેન્ડિંગ કરશે. હજી સુધી ચંદ્રમાં દક્ષિણ ધ્રુવમાં સૂર્યપ્રકાશ નથી પડતો. ચંદ્રયાન 3 ત્યાં સુધી લોન્ડ થશે તો 14 દિવસમાં સૂર્યપ્રકાશ રહેશે. મારું નામ કંસાલી અંકિત છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું શ્રી શંકર વિદ્યાલયમાં ભણું છું. આજનો દિવસ ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. ચંદ્રયાન 3ને ભારતના સમય પ્રમાણે 1 મહિના અને 14 દિવસે ત્યાં પહોંચાડ્યું, પરંતુ ચંદ્ર ઉપર 1 દિવસમાં લેન્ડ થઈ ગયા, કારણ કે ચંદ્ર ઉપર 14 દિવસની રાત અને 14 દિવસની સવાર હોય છે. ચંદ્રયાન 3ને ઇસરોની કંપનીએ ભારત દેશ માટે બનાવેલું એક યાન છે. ચંદ્રયાન 3ને ચંદ્ર ઉપર પહોંચાડવા માટે LVM-3 નામના લોન્ચરનો ઉપયોગ કર્યો હતો. શ્રી હરિકોટાથી 14/7/2023 રોજ બપોરે 3 વાગ્યે તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.